અભિનેતા સાહિલ ખાન સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. ગત મધરાત્રે સાહિલ ખાન જોવા મળ્યા ત્યારે ભીડ ઉમટી પડી તેમને જોવા માટે. જિમ સેન્ટરના કાર્યક્રમમાં તે હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે સાહિલ સાથે સેલ્ફી લેવા માટે લોકોની પડાપડી જોવા મળી. સેલ્ફી લેવા લોકો ગાડી પર ચડી ગયા અને મહાજહેમતે ભીડને કાબૂમાં લેવામાં આવી. જોઈ શકાય છે ચાહકોની ભીડ તેમને અહીં ઘેરી વળી હતી. સુરતના આ દ્રશ્યો જ્યાં એક જિમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ આવ્યા હતા અને આ સમયે ભારે ભીડ ઉમટી તો સોહેલ ખાન આવ્યા હતા અહીં. ગત મધરાતની આ ઘટના છે. જિમના એક કાર્યક્રમમાં તેઓ આવ્યા હતા અને આ જિમની બહાર જ્યારે તેઓ જોવા મળ્યા ત્યારે ચાહકોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી. તેમની સાથે એક ફોટો લેવા માટે પડાપડી કરતા આ લોકો જોઈ શકાય છે. તેજસ મોદી માહિતી સાથે જોડાયા છે. તેજસ, જે રીતે અભિનેતાને ઘેરી વળ્યા છે ચાહકો, કઈ રીતનો માહોલ સર્જાયો હતો મધરાત્રે? ગઈકાલે મોડી રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં એક જીમનું ઉદઘાટન હતું અને ત્યાં ગાડી એક ફોટોશૂટ હતું. ત્યાં ગાડી આ સમયે સાહિલ ખાન નામના જે ફિલ્મ કલાકાર, જેને ઘણી બધી બોલિવૂડની ફિલ્મમાં કામ કર્યું છે, તેઓ આવવાના હતા. તેવી ખબર પડતા તેમના ચાહકો ત્યાં ગાડી મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. જયારે સાહિલ ખાનની ગાડી એ કાર્યક્રમ સ્થળ પહોંચી હતી ત્યારે તેના ગાડી પર લોકો ચડી ગયા હતા. તેની ગાડીની આસપાસ લોકો વિતરાઈ ગયા હતા અને એક સેલ્ફી લેવા માટે, એક ફોટો લેવા માટે પડાપડી કરી હતી. ઘણી બધી ફિલ્મોમાં સાહિલ ખાને કામ કર્યું છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેઓ બોડીબિલ્ડિંગ ક્ષેત્રે પોતાનું નામ કમાવી રહ્યા છે. ખાસ કરીને જે જીમ ઇન્સ્ટ્રક્ટર તરીકે અને જીમના જે ઓનર હોય તેમને બોલાવતા હોય છે. ત્યારે સુરતના વિશ્વ વિસ્તારમાં એક ખાનગી જીમ ના જે ઉદઘાટન હતું અને તેનું સાથે જેના આગળ ફોટોશૂટનો કાર્યક્રમ હતો ત્યાં આ ઘટના બની હતી. મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે, તેની સાથે એક સેલ્ફી લેવા માટે ઉમટી પડ્યા હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે લોકો તેની ગાડી પર પણ ચડી ગયા હતા, ત્યારે ખૂબ મહામુસીબતે તેમને ટોળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે જે ફિલ્મ કલાકાર છે એનો ક્રેઝના કારણે લોકોનો જીવ પણ જોખમમાં મુકાયો તેવું કહી શકાય છે. તેજસ, આભાર માહિતી માટે. તો લોકો અહીં તેમના ચહેતા અભિનેતાને ઘેરી વળ્યા હતા અને એક ફોટો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા.